નમસ્કાર મિત્રો કોરોના એક એવો રોગ કે જેની સામે અત્યારે છેલ્લા એક વર્ષથી દરેક વ્યક્તિ સમાજ દેશ તથા આખું વિશ્વ લડી રહ્યું છે પરંતુ જ્યારે આ કોરોના રોગ પ્રેગ્નન્સી દરમિયાન થાય છે ત્યારે પ્રેગ્નન્ટ લેડી અને તેમના ફેમિલી મેમ્બર્સને અમુક પ્રશ્નો સતાવતા હોય છે એમાંના અમુક પ્રશ્નો વિશે આજે વાત કરીશું જેમ કે જો પ્રેગનન્સી દરમિયાન કોરોના થાય તો તેની બાળકો પર અસર થાય ખરી બીજું કે કોરોના સંક્રમિત મહિલાની ડિલિવરી નોર્મલ થાય કે સિજેરીન કરવું પડે ત્રીજું કે કોરોના સંક્રમિત માતા હોય તો એ પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે ખરી અને ચોથું કે કોરોનાની રસી એ પ્રેગ્નન્સી દરમિયાન તથા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ લઈ શકે કે નહીં તો આજે આ દરેક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું હું છું ડૉક્ટર વિશાલ વાઘાણી ગાયનેકોલોજિસ્ટ સ્ત્રી રોગ નિષ્ણાત ધ મધર હોસ્પિટલ સુદામા ચોક સુરત પ્રેગ્નન્સીમાં જો કોરોના થાય તો કયા લક્ષણો જોવા મળે તો એમને પણ સામાન્ય વ્યક્તિની જેમ શરદી થવી તાવ કે ખાંસી આવવી શરીરમાં તોડ થવી માથાનો દુખાવો થવો આ ઉપરાંત બે હજાર એકવીસમાં જે નવી કોરોનાની સ્ટ્રેન જોવા મળે છે એમાં ઉલટી થવી ઝાડા થવા આંખોમાં બળતરા થવી આખા શરીરે ખંજવાળ આવી આ દરેક પ્રકારના લક્ષણો પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થાય તો એ સ્ત્રીઓમાં જોવા મળે છે પરંતુ પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સીને કારણે જ અમુક તકલીફો થતી હોય છે જેમ કે ઉલટી ઉકા થવા શરીરમાં નબળાઈ લાગવી ચક્કર જેવું લાગવું આના કારણે જો કોરોના આની સાથે જો કોરોના થાય તો આ બધી તકલીફો ઉમેરાતી હોય છે જેના કારણે પ્રેગનન્સીમાં કોરોનાવાળા દર્દીને આ તકલીફો વધારે અસહ્ય લાગતી હોય છે તો હવે વાત કરીએ કે જો પ્રેગનન્સી દરમિયાન કોરોના થાય તો તેની બાળકો પર અસર થાય કે કેમ તો અત્યાર સુધી જેટલી મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થયો છે તેના ઉપર સંશોધન કરવામાં આવ્યું જેમાં ગર્ભમાં રહેલા બાળકનું પરીક્ષણ કરવામાં આવ્યું તથા બાળકની આજુબાજુમાં રહેલા પાણીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં ક્યાંય પણ કોરોના વાયરસ જોવા મળેલ નથી એનો મતલબ એવો કે જો પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થાય તો તેની બાળક ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી એટલે કે બાળકમાં કોઈ પણ પ્રકારની ખોડખા પણ આવવી કે બાળકનો વિકાસ અટકી જવો કે બાળકમાં મિસકેરેજ કે એબોર્શન થવું એવું કોઈ પણ જોવા મળ્યું નથી એટલે જો પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થાય તો બાળકને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ગર્ભમાં રહેલું બાળક એકદમ સુરક્ષિત છે સેકન્ડ કે કોરોના સંક્રમિત સગર્ભા સ્ત્રીની ડિલિવરી નોર્મલ થશે કે સિઝેરીયન કરવું પડે તો ઘણી વખત પ્રેગ્નન્ટ સ્ત્રી જ્યારે એમની ડિલિવરીની તારીખ નજીક આવે છે અથવા ડિલિવરીનો દુખાવો શરૂ થયો હોય એ સમયગાળા દરમિયાન કોરોના પોઝિટિવ હોય અને જો ડિલિવરી માટે દાખલ થવાનું થાય તો કોરોનાને કારણે મોડ ઓફ ડિલિવરી એટલે કે નોર્મલ ડિલિવરી થવી કે સિઝેરીયન ડિલિવરી થવી એમાં કોઈ પણ પ્રકારનો ફરક રહેતો નથી એટલે કે જે વ્યક્તિ નોર્મલ છે કોરોના પોઝિટિવ નથી એ નોર્મલ વ્યક્તિની જેમ ડિલિવરી નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન થાય એવી જ રીતે કોરોના સંક્રમિત મહિલાની નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન થતું હોય છે કોરોના થવાને કારણે એનું સિઝેરીયન જ કરવું પડે એવું જરૂરી નથી પરંતુ હા જ્યારે ડિલિવરી માટે દાખલ થાવ છો અને કોરોના પોઝિટિવ છો ત્યારે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે ડિલિવરીમાં દાખલ થતી વખતે એમની સાથે એક અથવા બે સગા જ રહેવું જોઈએ જે પૂરો ટાઈમ એટલે કે હોસ્પિટલના એક કા બે દિવસ જે રોકાવાના છે એ એકના એક જ સગા સાથે રહેવા જોઈએ આ ઉપરાંત ડિલિવરી થયા પછી બાળકનો જન્મ થવાને કારણે અન્ય કોઈ સગાને બિનજરૂરી હોસ્પિટલ આવવાનું ટાળવું જોઈએ જેથી કોરોના બાળક બાળકમાં પણ ના ફેલાઈ શકે અને એકબીજા વ્યક્તિમાં પણ ફેલાતો અટકાવી શકાય નેક્સ્ટ કોરોના સંક્રમિત માતા પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે કે નહીં અત્યાર સુધીના ડેટા અથવા સંશોધનના આધારે એવું તારણ મળ્યું છે કે કોરોના માતાને થવાથી માતાના દૂધ દ્વારા એ બાળકમાં ફેલાતો નથી એટલે કોરોના સંક્રમિત માતા પોતાના બાળકને સારી રીતે સ્તનપાન કરાવી શકે પરંતુ હા સ્તનપાન કરાવતી વખતે માતા કોરોના પોઝિટિવ હોવાને કારણે એને અમુક તકેદારી રાખવી જરૂરી છે જેમકે બાળકને સ્તનપાન કરાવતા પહેલાં અને પછી હાથ બરાબર સેનિટાઈઝરથી સાફ કરવા અથવા સાબુથી ધોવા જોઈએ બીજું કે સ્તનપાન કરાવતી વખતે માતાએ મોઢું અને નાક ઢંકાયેલું રહે એ રીતે વ્યવસ્થિત રીતે માસ્ક પહેરેલું હોવું જોઈએ તથા સ્તનપાન કરાવતી વખતે છીંક અથવા ઉધરસ આવે છે તો માતાએ પોતાનું મોં બાળકથી અવળી દિશામાં રાખવું જોઈએ જેથી બાળકમાં એ કોરોના ના ફેલાય કારણ કે કોરોના માતાએ બાળકને સ્તનપાન કરાયું એ દૂધ દ્વારા નથી ફેલાતો પરંતુ માતાના કોન્ટેકમાં બાળક આવવાથી જેમ નોર્મલ વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાવી શકે છે એ રીતે માતામાંથી બાળકમાં કોરોના થઈ શકે છે તેથી બિનજરૂરી માતા અને બાળક વચ્ચેનો કોન્ટેક અથવા સંપર્ક ટાળવો જોઈએ પરંતુ ઘણી વખત માતાની કન્ડિશન સ્ટેબલ ના હોય એટલે કે કોરોનાને કારણે માતા વધુ પડતી બીમાર હોય ત્યારે બાળકને પોષણ માટે માતાનું દૂધ કાઢીને અલગ વાસણમાં અથવા પાવડર મિલ પણ અલગ વાસણમાં રાખી બાળકને આપી શકાય પરંતુ આ વાસણ ક્લીન એટલે કે બરાબર વ્યવસ્થિત રીતે સાફ થયેલું હોવું જરૂરી છે જેથી બાળકને અન્ય કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે નેક્સ્ટ કે કોરોનાની રસી સગર્ભા સ્ત્રી અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓ લઈ શકે કે નહીં તો કોરોનાની રસી આવેને હજુ ત્રણથી ચાર મહિના જેટલો બહુ જ ટૂંકો સમયગાળો ગયો છે આટલા ટૂંકા સમયગાળામાં એની કોઈ બાળક ઉપર અસર આવશે કે નહીં તેના કોઈપણ પ્રકારના પુરાવા હજુ સચોટ રીતે સાબિત થયા નથી એટલે ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા આ રસીને પ્રેગનન્ટ સ્ત્રી તથા બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓ માટે ઓપ્શનલ રાખે છે એટલે કે લઈ હોય તો લઈ શકાય પરંતુ શક્ય હોય ત્યાં સુધી પ્રેગ્નન્સી દરમિયાન અને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓએ આ રસી લેવાનું ટાળવું જોઈએ કેમ કે ભારત સીરમ કંપની જેણે આ રસી બનાવી છે તેમણે પણ પ્રેગનન્સી દરમિયાન તથા બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓ માટે આ રસી ના લેવાનું એટલે કે ટાળવાનું જણાવ્યું છે સૌથી મહત્ત્વની વાત કે પ્રેગનન્સી દરમિયાન કોરોનાથી બચી કઈ રીતે શકાય એટલે કે બચવા માટે શું શું કરવું જોઈએ તો જે નોર્મલ વ્યક્તિ માટે ગવર્મેન્ટે ગાઈડલાઇન જારી કરી છે સોશિયલ ડિસ્ટન્સ રાખવું એટલે કે બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું હાથ વારંવાર સાબુથી અથવા સેનિટાઈઝરથી સાફ કરવા માસ્ક મોઢું અને ઢાક નાક ઢંકાયેલું રહે એ રીતે વ્યવસ્થિત પહેરવું આ બધી તકેદારી તો રાખવાની જ છે પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન જો રો શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો કોરોના થવાની શક્યતા મિનિમમ રહે છે તો એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અથવા જાળવી રાખવા માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ છે પ્રવાહી એટલે કે રોજનું ત્રણથી ચાર લીટર પાણી પીવાનું રાખવું જોઈએ એ ઘરનું સાદું પાણી પણ પી શકો અથવા ઉફાળું ગરમ પાણી પણ પી શકો આ ઉપરાંત લીંબુ શરબત તરીકે પણ રોજની એકાદ બોટલ લેવી જોઈએ અથવા નાળિયેર પાણી પણ તમે પી શકો અથવા છાશ પણ લઈ શકો સેકન્ડ છે કે ખોરાક ખોરાક ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક પૂરતા પ્રમાણમાં લેવો જોઈએ બહારનો ખોરાક તીખો મસાલાવાળો ખોરાક બિનજરૂરી મિષ્ટાન આ બધું ટાળવું જોઈએ આ ઉપરાંત ખોરાકમાં યોગ્ય માત્રામાં ડ્રાયફ્રૂટ લેવા જોઈએ તથા દરેક ફળો એમાં પણ સિઝનલ ફળો જેમની સિઝન ચાલતી હોય દરેક પ્રકારના ફળો ભરપૂર માત્રામાં લેવા જોઈએ શક્ય હોય તો સંતરા મોસંબી નારંગી લીંબુ જેવા વગેરે ખાટા ફળોનું સેવન વધારે કરવું જોઈએ જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે ત્રીજું આરામ પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલાએ આઠથી દસ કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે આ ઉપરાંત સ્ટ્રેસ કે તણાવ એટલે કે બિનજરૂરી કોઈપણ પ્રકારની ચિંતા ના કરવી જોઈએ જેમ કે આપણી આજુબાજુમાં કોઈને કોરોના થયો છે તો મને થઈ શકે દેશમાં આટલા ઝડપથી કોરોના કેસ વધી રહ્યા છે તો મને થશે તો મારું શું થશે એવી કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કરવાથી અથવા તણાવથી પણ રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને કોરોના થવાની ભય રહે છે નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ પ્રેગ્નન્સી દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ હળવી કસરત કરવી જોઈએ આ ઉપરાંત શ્વાસોશ્વાસને લગતી કસરત એટલે કે પ્રાણાયામ અનુલોમ વિલોમ પણ કરી શકાય જેનાથી શરીરમાં રહેલા દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે આ બધી જ તકેદારી રાખવા છતાં ઘણી વખત કોરોના થઈ શકે અને બે હજાર એકવીસમાં જે સ્ટ્રેન બદલાણી છે એ સ્ટ્રેનથી પ્રેગનન્સી દરમિયાન કોરોના થવાનું ણ વધ્યું છે જો કોરોના પ્રેગ્નન્સી દરમિયાન થાય તો પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી મોટા ભાગની સ્ત્રીઓને સારી રીતે એ રીકવર થઈ જતું હોય છે જેમને કોમોર્બિલિટી હોય એટલે કે હૃદયરોગની બીમારી હોય સાથે ડાયાબિટીસ હોય અથવા બીપીની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય આવી બધી સ્ત્રીઓ ક્યારેક સિરિયસ થતા હોય છે એની સિવાયના નેવુંથી પંચાણું ટકા પ્રેગનન્સી દરમિયાન કોરોના થાય તો પણ એમની રિકવરી સારી હોય છે એટલે કે જો કોરોનાના લક્ષણો દેખાય તો તરત તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ એમની સલાહ અનુસાર બ્લડમાં અમુક રિપોર્ટ કરાવવા જેનાથી કોરોનાની સંક્રમણની તીવ્રતા તમારા શરીરમાં કેટલી છે એ જાણી શકાય આ ઉપરાંત ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં કેટલું છે એ જાણી શકાય અને એના આધારે દાખલ થવાની જરૂર છે કે ઘરે રહીને હોમ ક્વોરન્ટાઇન થઈને પણ સારવાર લેવી કે નહીં એનો નિર્ણય લઈ શકાય જો હોમકોન કોરન્ટાઇન થવાનું થાય એટલે કે ઘરે રહીને પૂરતી કાળજી લેવાની થાય તો ત્યારે શું તકેદારી રાખવી ત્યારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એના વિશેની ડિટેલ માહિતી માટે એક અલગથી વિડીયો બનાવેલ છે જે ધ મધર હોસ્પિટલના વેલનોન ફિઝિશિયન ડૉક્ટર વિપુલ વડિયાદ્રા એના વિશે તમને ડિટેલ માહિતીમાં માહિતી આપશે આ વિડિયો માટેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં જણાવેલ છે જે તમે જોઈ શકો તો પ્રેગનન્સી દરમિયાન જો કોરોના થાય અને ત્યારે અમુક પ્રશ્નો જે ઉદ્ભવે છે તેના વિશેની આ માહિતી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ